આનંદ ગયો લાગતો કા હેલો ફ્રેન્ડ્સ રામ રામ સીતારામ બધાને ગુડ મોર્નિંગ તો કાલનો મારો ફર્સ્ટ બ્લોગ હતો તમે બધાએ આવ કર્યો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને અત્યારે આજે બ્લોગ ચાલુ કરીએ છીએ તો સવારમાં ભાગ્યશ્રી વહેલી સ્કૂલે વહી ગઈ છે અને હવે બધું ક્લિનિંગ કરી લીધું છે હવે આ બંને સાહેબ ઉઠ્યા છે તો હવે નાસ્તો કરે બંને અને હવે રાજવીરને પણ આંગણવાડીએ મૂકવા જવાનું છે ન ખાવું તો દૂધ પી જાવ કાલે જે મેડમના બ્લોગને તમે આવકાર્યો તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર અને મેડમને ધીરે ધીરે આપણે શું કહેવાય કે પ્રેક્ટિસ પાડીએ છીએ નહીં વાંધો આવે નહીં પ્રોબ્લેમ આવે ધીરે ધીરે મેળવી જાય મોસમ પૂરી થાય ત્યાં સુધીમાં વ્યવસ્થિત બોલવાનું ફાવી જાય નહીં પ્રોબ્લેમ આવે અને અત્યારમાં અમારો રાજવીર જાય છે આંગણવાડીએ અને હું જાઉં છું વાડીએ હજી પણ થોડોક આત્મવિશ્વાસ ઓછો હોય એવું દેખાય છે પણ તમારો સાથ સહકારને સપોર્ટ સારો છે આવી જ રીતે મોટિવેશનલ કરજો એટલે શું કહેવાય કોમેન્ટ દ્વારા કે એનામાં સ્ટેજ પાવર થોડોક આવી જાય અને બાકી રાબેતા મુજબ કામકાજ તો હાલે છે આજે ફાર્મિંગમાં તો 28 નંબરમાં દવા છટાય છે અને સાથે સાથે પાણી પણ હાલે છે એટલે વાડીનું કામકાજ તો આપણે સંભાળ લેવું પણ અત્યારે બ્લોગનું કામકાજ મેડમને આપણે આપી દીધું છે હવે આગે આગે શું કરે એ જોજો સાંજે અપલોડ કરશું વિડીયો 8 વાગે બરાબર હા કાલ કેમ નહોતું કંઈ કર્યું બહાર ગયા હતા હજી થોડુંક છે ને આત્મવિશ્વાસની ઉણપ હોય એવું દેખાય છે એમાં શું હોય યાર કદાચ જો બપોરનું ટાણું થઈ ગયું કાથોડ લઈ લીધી છે રોટલા ટીપવાના છે આગળ બપોરા કરવાના છે ને એવું બધું કામકાજ જે થતું છે કહી દેવાનું હે એમાં હું ધીરે ધીરે ફટાફટ બોલવાનું એને કે તારે કઈ બીજું બોલવું તને કોઈ કઈ ધૂન કે ભજન ગાવા નથી કહેતા તમને કહો તો હું કે મેડમનો વ્લોગ ને આપણે મહેમાન કલાકાર તરીકે પણ ભેરે ભેરો સાથે સાથે શું છે કે ફાર્મિંગ વ્લોગ છે આપણો એટલે ફાર્મિંગ કામ પણ બતાવવું પડે અત્યારે વાડી આવી ગયા હૈયા અને અહીંયા જીવીશ મગફળીમાં ફુવારા ચાલુ કર્યા હે આપણે આ મગફળીમાં રાતડી જેવું દેખાય છે પણ હવે સમય પણ થઈ ગયો હે અને મોટર ચાલુ થઈ ગઈ છે આપણી મેઇન વાડીએથી હવે અહીંથી દાટો મારી અને ડાયરેક્ટ ફુવારા સ્ટાર્ટ થઈ ગયા હે ચાલુમાં મારવો જો ગોવિંદ કે નહીં લાગે ચાલુમાં જીવ જઈને તો હોય તો નીકળી જાય સુરમાં બપોરનો ટાઈમ થઈ ગયો છે ભાગ્યશ્રી ને રાજવીર આવે છે બંને જય શ્રી કૃષ્ણ ભાઈ બોલ ને જય શ્રી કૃષ્ણ બેન હાલો તમારા ટાઈમ ટેબલ આવી ગયું અમારા હવે શું કહેવાય ફેમિલી ધીરે ધીરે ભેરું થઈ ગયું છે બપોરના સમયે કાચા આવી છીએ લાઈ અને આ છે વાડીના સીતાફળ જુઓ ફ્રેન્ડ્સ રાજવીર આ બધાને દે સીતાફળ એ રાજવીર ચખાડ તો હેલો ફ્રેન્ડ્સ સીતાફળ ખાવા વાડીના વાડીના આવો લાવ તો બતાવ તો સીતાફળ મીટિંગ હાલે છે અમારે આજ તો મીઠા જોઈએ ને એમાં દવાનો છટકાવ નથી આ સીતાફળ છે ને કાજલ સીતાફળી પાકેલા હોય
નીચે ઉતારીને આપણે કાગળમાં મૂકીને પકવે એમ ન હોય, એટલે આની મીઠાઈ કઈક અલગ. બે કાઢતો જાજો ભાઈ, બે કાઢ લઈ અને બે કાઢીને તું ખવડાવતી જા. અત્યારે સમય થયો છે 3:30 અને મેડમ આપણા આરામમાં છે, કારણ કે ઘરકામ અને છોકરાઓનું શેડ્યુલ હાચવીને વ્લોગ બનાવવાનો હોય છે, એટલે હમણાં થોડોક ટાઈમ હું એને વ્લોગમાં સપોર્ટ કરું, પછી એને ધીરે ધીરે ફાવટ આવી જાય, પછી મેડમ એની રીતે વ્લોગ કમ્પ્લીટ કરી લે. અને અત્યારે કાયમની જેમ ચાનું ટાણું છે અને આપણે જઈએ સ્વાવલંબી. શું કહેવાય કે કોઈને અત્યારે ડિસ્ટર્બ ન કરીએ, હાથે ચા બનાવી લઈએ. તો હાલો ચા પીવા બધાય. ચાની ટેકનિક કંઈક અલગ છે, જુઓ તમને ચાની મીઠાઈ કંઈક અલગ હોય, તમે પણ આ રીતે ટ્રાય કરજો, કારણ કે આપણને પહેલેથી ટેવ છે. મારા મમ્મી નોકરી કરતા, એટલે શું કહેવાય, નોકરીના સમય 12-5 હતો પહેલાં, એટલે હું ને પપ્પા બંને હાથે ચા કરતા, એટલે અત્યારથી ફાવટ છે. કંઈક ટેકનિક અલગ છે જુઓ તમે. અને અત્યારે આપણે ચા મૂકી દીધો છે, થોડુંક પાણી હંમેશા રાખવું. પાણી એટલા માટે કે કોઈ પણ દૂધ હોય તેને એમ ના ભરાય, એટલે થોડુંક પાણી જરૂરી છે. કલર બ્રાઉન થઈ જાય એકદમ, પછી એમાં દૂધ એડ કરવાનું હોય છે. અમે અમારી ચા પ્રમાણે કહીએ છીએ, ખાંડ હમણાં નથી નાખતા, ખાંડ દૂધનો એક ઉફાણો આવે પછી નાખીએ છીએ. ચા ચડે છે ત્યાં સુધી આપણે શું કહેવાય કે વાતચીત કરીએ. નવો વ્યૂઅર હોય ખાસ લાઈક શેર અને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારી આ વિલેજ લાઈફ ચેનલ છે, બને ત્યાં સુધી અમારું જે ટ્રુ લાઈફ છે એ જ અમે બતાવતા આવ્યા છીએ, અને સાથે સાથે કંઈક ને કંઈક આપણે ખેડૂને મદદરૂપ થાય એવા સાધનો પણ બતાવ્યા છે, અમુક ફાર્મિંગ થિયરી પણ બતાવી છે. એટલે અમારા ઓલ્ડ વ્યૂઅરને તો ખબર જ છે, અને એ પણ ખબર જ છે કે રામભાઈના બ્લોગમાં હંમેશા સાચી માહિતી આવતી હોય છે, પછી ધાર્મિક સ્થળો ઘણા બધા આવતા હોય છે. બ્લોગ તમે જો ન જોયો હોય તો અંદર જોઈ આવજો, ઘણા એવા ધાર્મિક સ્થળો છે જે તમે સાંભળાય છે પણ કદાચ ના પણ ગયા હોય, એટલે આવું બધું મારા બ્લોગમાં હોય છે. અને બા અત્યારે કાયમની જેમ વર્તે સાઈ, અમારે કંઈક કામકાજ હાલતું જ હોય. જય શ્રી કૃષ્ણ બા. ચા પીવો ને. તો ફ્રેન્ડ્સ હવે દૂધનો પહેલો ઉપાડો આવી ગયો છે, હવે આમાં આપણે એડ કરશું ખાંડ. ખાંડ એડ કર્યા પછી દૂધના 3 ઉફાણા લેવાના હોય છે, એટલે આપણી ચા પરફેક્ટ. અમે પહેલેથી આ રીતે ચા બનાવતા આવીએ છીએ, ને શું કહેવાય કે આ કઈ ઘરકામ ન કહેવાય, પણ શું છે કે બધા આરામમાં હોય તો અમુક વસ્તુ હોવી આપણે કરી લેવી જોઈએ, જેથી કરીને મદદરૂપ થાય આપણે પણ, અને આપણું છે ને આપણે કરવામાં શું વાંધો ભાઈ, એટલે અમે તો કરી લઈએ. જ્યારે પણ એવી ક્યારેક બાને મીટિંગ હોય આગળ નોકરી કરતા, ત્યારે ત્યારે અમે રોટલી બનાવી લેતા, એમાં શું હોય બીજું. એટલે હવે તો ઘણી બધી અમારી ભૂતકાળની વાતો તો ઘણી બધી છે, શું કહેવાય સ્ટ્રગલર લાઈફ છે અમારી, એ ઘણી બધી વાતો આગળ વ્લોગમાં આવશે, તે આપણે આગળ આગળ જોતા જાઓ. ફ્રેન્ડ્સ આપણો ચા થઈ ગયો છે ત્યાર, અને બા ફરિયામાં છે, એટલે અમે શું કહેવાય ફરિયામાં જઈએ અને ચા પીએ, ને બા પાસેથી આપણે શું કહેવાય કે એકાદું કીર્તન સાંભળીએ. હાલો બા ચા થઈ ગયો તૈયાર. અને અત્યારે ફરિયામાં હાલે છે, ગેસ કરો જોઈએ તમે શું હાલતું છે. આ છે કોઠીમડાનું જે અથાણું કરવાનું છે, કાયસરી કાયસરિયું.
તે શિયાળામાં છે ને સાંજે રોટલી સાથે ખાવામાં બહુ મજા આવે, સાથે દૂધ હોય એટલે એકદમ મીઠું મીઠું લાગે. કાબા સાંજે સાંજે બહુ ભાવે, એકદમ પાપડ જેવું. ચાલો બાજનું કીર્તન. રામા પીર નો સરવાળો ખોટો હોય નહીં રે, એને ભજવા વાળો જેવો તેવો હોય નહીં રે. આ રામા પીર નો સરવાળો ખોટો હોય નહીં રે. રામા પીર જઈ રહ્યો. તો ફ્રેન્ડ્સ હવે હું કે છોકરા એવું ધીરે ધીરે ઉઠતા હોય એવું લાગે છે, મેડમે હવે ધીરે ધીરે આગળી રોંઢો થાય એટલે અમારે બધા અહીંયા બહાર મીટિંગ હોય. આજ તો ફાર્મિંગમાં તો બે ઠેકાને પાણી હાલે, બીજું કાંઈ કામકાજ છે નહીં. તો ફ્રેન્ડ્સ અત્યારથી હું વ્લોગ લઉં છું. અત્યારે અમારે સાંજે મમ્મી રસોઈ બનાવે છે અને પપ્પા બેઠા છે. જય શ્રી સીતારામ. મમ્મી સીતારામ. આમાં આવું છે ધીરે ધીરે બધા લોકરું થતા જાય, પણ એક રસ્તો મળ્યો અમને કાકાજન, એક રસ્તો. નકર સાંજે અમારે છે ને અત્યારે કાન પડ્યો લાજવી આવ્યો ન હતો ભાઈ લોક માલી. આ બોલી જાઉં રામ રામ સીતારામ, રિહાઈ ગયો તો રિહામણું રિહામણું થયું. રામ રામ કઈ દે, લે આવ્યો લોક મળે. અને સાથે સાથે આજે થોડોક આઈડિયા આવ્યો છે. આઈડિયા એટલા માટે આવ્યો કે અત્યારે આ સમય છે ને સાંજે કાન પેડો સંભળાતો ન હોય કઈ બી માટે, બે બેનભાઈની માથા કોઈ ચાલુ હોય અને મને શરૂઆત થઈ ગઈ છે. હવે ઘડીક નહીં, હવે અમારે અડધી કલાક છે ને આ માથા કોઈ તો રહે એટલે ફ્રેન્ડ હા એ જરીક વાત કર લેવા દે. નવા વ્યુઅર હોય ખાસ સબસ્ક્રાઇબ કરજો, ભૂલતા નહીં. જય જવાન જય કિસાન, મળશું કાલે વ્લોગમાં. અટાણે હવે વ્લોગ નહીં બને કારણ કે માથાકુટ ચાલુ થઈ ગઈ છે કાયમની જેમ. જય જવાન જય કિસાન.